તમે તમારા ઘરમાં રહેલા વડીલને દાદી નાની છે કે એને પૂછો કે તમે કયું તેલ વાપરો છો તો એનો એક જ જવાબ હશે જે તમે જ્યાં રહો છો ને એની નજીકની આજુબાજુ જે વસ્તુનું ઉત્પાદન થતું હશે ને એનું જ તેલ તમારા ઘરમાં વર્ષોથી વપરાતું આવ્યું હશે એમાં જો ભારતની વાત કરીએ તો ભારતમાં તલનું તેલ છે તેલ છે કો કોકોનટ ઓઇલ છે મસ્ટર્ડ ઓઈલ એટલે કે સરસવનું તેલ છે આ બધા તેલ એવા છે કે જે મોટાભાગે ઇન્ડિયાના દરેકે દરેક પ્રાંતમાં વપરાતા આવ્યા છે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ તેલ વપરાય છે ગુજરાતની વાત કરીએ તો ત્યાં સિંગદાણાનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એટલે આપણા બધાના ઘરમાં કોકોનટ ઓઇલ સોરી આપણા બધાના ઘરમાં પીનટ ઓઇલ એટલે કે સિંગદાણા સિંગ તેલનો વપરાશ થતો હોય છે એવી રીતે તમે નોર્થ સાઈડ જાઓ તો ત્યાં સરસવનું તેલ વધારે વપરાતું હોય છે ત્યાં સરસવ પાકે છે એટલે તેનું તેલ વપરાતું હોય છે તમે સાઉથ સાઈડ જાઓ તો ત્યાં નારિયેળું ચલણ વધારે છે નારિયેળુ ઉત્પાદન અને ખેતી વધારે સારા એવા પ્રમાણમાં થાય છે તો ત્યાં કોકોનટ ઓઇલનો વપરાશ થતો હોય છે તો જે વાનગી કે જે વસ્તુ કે જે સામગ્રી તમારી પાસે ચાલીને આવે ને એ સામગ્રી તમારી નથી તમારી આસપાસ ઉગતી અને તમારા ટ્રેડિશનમાં હોય એ સામગ્રી તમારી છે એનું કારણ છે કે તમારા શરીરનું બંધારણ એનાથી બંધાયેલું છે એ જે વાતાવરણ જે વાતાવરણ અને આબોહવા છે કે જે સામગ્રી માટે અનુકૂળ છે એ તમારા માટે પણ અનુકૂળ છે એ સામગ્રી તમારા શરીર માટે પણ અનુકૂળ છે બહુ જ સિમ્પલ વાત છે આપણે આ બધી સમજણ તો લીધી પણ ફક્ત રૂટ તરફ પાછા ફરો એટલે આજે જઈ અને તમારા દાદી નાનીને પૂછી લેજો કે તમે કયું તેલ વાપરો છો એ તેલ તમારા માટે સૌથી બેસ્ટ અને એ તેલ તમે વાપરવાનું શરૂ કરી દેજો હવે એ તેલમાં પણ બીજા અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે કે એમાં હોય છે કે રિફાઇન્ડ વાપરવું કે ફિલ્ટર્ડ વાપરવું તો રિફાઇન્ડ અને ફિલ્ટર્ડ આ બંને વચ્ચે પણ શું ડિફરન્સ છે તો રિફાઇન્ડ ઓઇલ અને ફિલ્ટર ઓઇલ ફિલ્ટર ઓઇલ એટલે એ ગાળેલું ઓઇલ કહેવાય જેને ફિલ્ટર કરેલું હોય છે અને રિફાઇન્ડ ઓઇલ એ એના ઉપર એક જાતની પ્રોસેસ કરી હોય છે એના ઉપર એક કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે જેથી કરીને એની અંદર રહેલી ઇમ્પ્યોરિટી છે કે એની જે ફ્લેવર છે એ પણ થોડી બેલેન્સ થઈ જાય તો આ બધું જ કરવામાં આવે છે આ બધું કરવામાં ને ક્યાંક ઘણા બધા ન્યૂટ્રિયન્ટ વેલ્યુ જે છે એ તેલ છે એ ગુમાવે છે તો મારા હિસાબે રિફાઈન્ડ ઓઇલ એ તમારા માટે અને આપણા બધા માટે સૌથી બેસ્ટ છે એટલે હંમેશા બહુ જ સરસ દેખાતું હોય એના કરતાં પણ આપણા માટે હેલ્પફુલ હોય અને હેલ્ધી હોય એવા તેલની પસંદગી કરવી જોઈએ એટલે ફિલ્ટર ઓઇલની પસંદગી કરવી જોઈએ એના સિવાય મેં કહ્યું એ પ્રમાણે નટ બેઝ ઓઇલ આવે છે અને વેજીટેબલ બેઝ ઓઇલ આવે છે વેજીટેબલ અને સીડ્સ બેઝ અત્યારે માર્કેટમાં તમે જાઓને તો તમને બહુ જ બધા અલગ અલગ તેલ જોવા મળશે અને ખાસ આમ અલ અમુક ટાઈપના તેલનું તો એક આખું માર્કેટ અને હાઇપ ઊભો કરેલો હોય છે અને આપણે એવું થાય કે ઓહો આપણે તો ફક્ત આ જ તેલ વાપરીએ છીએ આ બધા આટલા સરસ સરસ તેલ માર્કેટમાં આવે છે તો આપણે એના ન્યુટ્રિયન્ટ વેલ્યુ નથી મેળવી શકતા અને ગુમાવી દઈએ છીએ તો એવા બધા તેલ છે એ જે રાઈસ બ્રાન ઓઇલ સનફ્લાવર ઓઇલ સીડ્સ બેઝમાં જુઓ તો સોયાબીનના ઓઇલ આવે છે પછી કેનોલા ઓઇલ આવે છે કોન ઓઇલ આવે છે આ બધા અલગ અલગ ટાઈપના ઓઇલ આવે છે પણ જે વેજીટેબલ બેઝ ઓઈલ છે આ બધા વેજીટેબલ અને સીડ્સ બેઝ ઓઈલ છે એના સિવાય નટ બેઝ છે એની આપણે જે વાત કરીએ એ પ્રમાણે તલનું તેલ છે શીંગદાણામાંથી નીકળતું શિંગ તેલ છે એના સિવાય કોકોનટમાંથી નીકળતું કોપરાનું તેલ છે અને સરસવનું તેલ છે સરસવમાંથી મળતું સરસવનું આ બધા જે છે એ નટ બેઝ ઓઇલ છે તો હંમેશા નટ બેઝ ઓઇલ છે એ વધારે રીચ હોય છે એટલે એની અંદર ઓઇલનું પ્રમાણ પણ વધારે સારું હોય છે અને એનું જે કન્ટેન્ટ હોય છે એ વધારે રીચ હોય છે તો હંમેશા તમે જ્યારે પણ માર્કેટમાં પસંદગી કરવા જાઓ કે તેલ કયું વાપરવું જોઈએ તો હંમેશા નટ બેઝ ઓઇલનું પ્રેફરેબલી વાપરવું જોઈએ તો એ તમારા માટે ખૂબ જ હેલ્ધી છે અને બીજું હમ ઘણી વખત લોકોને કેવું થાય છે કે ચલો હું ત્રણ ચાર જાતના અલગ અલગ તેલ લઈ આવું અને એને મિક્સ કરી અને વાપરું જેથી કરીને હું બધાના બધાના જે હેલ્ધી બેનિફિટ છે એ મેળવી શકું પણ ક્યારેય એવું ન કરવું જોઈએ દરેકે દરેક તેલનું બંધારણ અલગ છે એટલે જ્યારે તમે એને મિક્સ કરશો ને તો એ તમારા ફાયદા કરતાં તમને વધારે નુકસાન કરશે એટલે હંમેશા દરેકે દરેક ઓઇલ જે છે એ અલગ રીતે જ ખાવું જોઈએ અને મેં કહ્યું એ પ્રમાણે જે તેલ તમારી પાસે ચાલીને આવે છે એ તમારું નથી તમારા રૂટમાં જે તેલ છે કે જે વપરાશ તમે કરો છો એ જ તેલ તમારે વાપરવાનું છે અત્યારે છે ને આ બધા અત્યારે જે ભારતમાં તમે જોશો ને તો નટ બેઝ જે ઓઇલ છે ને એની સિઝન છે અત્યારે શિંગદાણા પણ નવા આવેલા હોય છે એટલે તેલ ખૂબ સરસ આવતું હોય છે અત્યારે લોકો ભરતા પણ હોય છે ઘણા લોકો તેલ તેલના ડબ્બા સાથે લઈ લેતા હોય છે એના સિવાય તલની પણ અત્યારે સિઝન છે કોપરાની પણ સિઝન છે તો આ બધા તેલ અત્યારે ફ્રેશ મળતા હોય છે તો તમે અત્યારે જો તેલ લેશો ને તો તમને એની સુગંધ ઉપરથી પણ એક ફ્રેશનેસ ફીલ થશે કે હા બહુ સરસ સુગંધ આવી રહી છે અને બીજું કે તેલ પ્યોર છે કે નહીં એની કેમ ખબર પડે કારણ કે આપણે ઘણી વખત તેલ લઈને તો આવીએ જ છીએ તેલનો ડબ્બો કે બોટલ કે જે પણ લેતા હોઈએ એ લઈ આવીએ ત્યારે ઘણી વખત આપણે એવું થાય કે આ શુદ્ધ છે કે નહીં એની ચકાસણી કેવી રીતે કરવી કે એમાં સુગંધ એની અંદર એ એની સુગંધ એડ તો નથી કરેલી ને કે એ ઓરિજિનલ એની સુગંધ આવે છે કે નહીં તો એના માટે શું કરવું જોઈએ કે તમે તેલ લીધું ધારો કે તમે શિંગ તેલ અથવા તો તલનું તેલ લીધું કે સરસવનું તેલ લીધું તો એને ફ્રીઝમાં રાખી દો તેલને એક બાઉલમાં રાખી અને લગભગ બે થી ત્રણ કલાક માટે ફ્રીઝમાં ફ્રોઝન કરવા રાખી દો કોકોનટ ઓઇલ જે પણ ઓઇલ તમે લેતા હો તો બે થી ત્રણ કલાક માટે જયારે તમે એને ફ્રોઝન કરશો ને ફ્રીઝમાં રાખવાનું છે ફ્રીઝરમાં નહીં ફ્રીઝમાં એકદમ ચિલ્ડ કરી લેશો ઠંડુ થઈ જશે ને પછી એ જામી જશે અને જે તેલ નહીં જામ્યું હોય એટલે કે એની ઉપર તેલ દેખાતું હશે અથવા તો અંદર ક્રિસ્ટલ થઈ જશે તો સમજી લેવાનું કે આ તેલ છે એ પ્યોર નથી અને એના સિવાય પણ જ્યારે એ એ જામેલું તેલ છે ઘણી વખત એવું થાય કે કોઈ એવી પણ વસ્તુ આવી જાય કે જે જામી જતી હોય તો જ્યારે તમે એને ક્ર પછી છે ને એને મિક્સરમાં ચર્ન કરી લેવાનું છે ક્રશ કરવાનું છે અને જ્યારે તમે એને ક્રશ કરશો ને ત્યારે એની જે સુગંધ છે ને કે જે એની ફ્લેવર છે ને એકદમ રિલીઝ થશે અને એ થોડું થીક થવા લાગશે જો આ રીતે તમે કરશો ધારો કે તમે સિંગતેલ અથવા તો તલના તેલની આવી રીતે ક્રશ કરશો ને તો તમને સિંગતેલની એટલી સરસ સુગંધ આવશે ને અને એની અંદર તમે થોડું બટર એડ કરીને જો ક્રશ કરશો ને બટર અથવા તો દૂધ થોડું એડ કરીને ક્રશ કરશો ને તો તમને એવું થશે કે આ પીનટ બટર બની રહ્યું છે અથવા તો જે તલનું તેલ છે તલ તલની જે પેસ્ટ બનાવીને જે સુગંધ આવે કે હમસ અને તાહિની તાહીનીમાંથી જે સુગંધ આવે એવી સરસ તમને સુગંધ આવવા લાગશે તો આ રીતે તમારું તેલ પ્યોર છે કે નહીં એની પણ તમે ખાતરી કરી શકો છો અને તમારા માટે કયું તેલ બેસ્ટ છે એ તમે પોતે જાતે જ તમે વિચારી અને નક્કી કરી શકો છો ખાસ એ ધ્યાન રાખજો હજી ફરીથી કહું છું કે તમારા ટ્રેડિશનને તમારા દાદીનાની જે વાનગી બનાવતા હતા કે જે સામગ્રી વાપરતા હતા એ વાનગી એ સામગ્રી તમારા માટે જ છે અને તમારી જ છે તો એને ચોક્કસથી અપનાવજો બસ આવી જ નવી વાતો સાથે નવી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય